કોરોનાના વધતા જતા કહેર વચ્ચે આજે વધુ બે કોરોનાના પોઝિટિવ કેસ બનાસકાંઠા જિલ્લામાં નોંધાયા છે. આ બંને પોઝિટિવ કેસ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાંથી સામે આવ્યા છે. આજે કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 10 ઉપર પહોંચી ગઈ છે. કોરોનાને લઈ બનાસકાંઠા જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના જે પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાં એક કેસ વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામનો 5 વર્ષીય બાળક છે, જ્યારે એક કેસ વાવ તાલુકાના માપસરી ગામનો ગાડી ચાલક છે, જે આ 5 વર્ષના બાળક સાથે મુસાફરી કરવામાં સામેલ હતો. ત્યારે અન્ય 8 કેસ પાલનપુર તાલુકાના ગઠામણ ગામના જ છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી આરોગ્ય વિભાગ દ્વારા કુલ 361 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 10 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 264 કેસ નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધી લેવાયેલા ટેસ્ટના 87 કેસ પેન્ડિંગ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આજે બે નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમાં જસીબેન રામાભાઈ પરમાર અને ઈશ્વરભાઈ રામાભાઈ પરમારનો સમાવેશ થાય છે. બનાસકાંઠામાં આજ સુધીમાં 361 સેમ્પલ લેવામાં આવ્યા છે કોરોના વાયરસ માટે, તેમાંથી 264 નેગેટિવ આવ્યા છે, 87ના રિઝલ્ટ પેન્ડિંગ છે અને 10 પોઝિટિવ આવેલા છે. 10 પોઝિટિવમાંથી એક મીઠાવી ચારણના નાના 5 વર્ષના બાળકનો રિપોર્ટ આવ્યો હતો, એક માવસરીના જે ડ્રાઈવર હતા એનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, અને 8 જે હતા એ અત્યારે ગઠામણ દરવાજાના પોઝિટિવ છે. તેમાં મીઠાવી ચારણના બાળક જે 5 વર્ષનો હતો એના પાછળથી 2 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. તેને આજે ત્યાં સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી અને ડીસા સિવિલ હોસ્પિટલનો જે આઇસોલેશન વોર્ડ છે ત્યાં રાખવામાં આવ્યો છે. તેને હજી 10 દિવસ ત્યાં રાખવામાં આવશે. બીજી વસ્તુ કે જે કાલે 2 પોઝિટિવ રાત્રે આવ્યા તેમાંથી એકને સિમ્પટોમ્સ નહોતા અને એકને સિમ્પટોમ્સ હતા. જેને સિમ્પટોમ્સ મતલબ કે કોઈ પણ લક્ષણ નહોતા અને પોઝિટિવ આવ્યો છે, તે માટે તે જે તે વિસ્તારમાં પોઝિટિવ આવ્યા હતા તેના કોન્ટેક્ટમાં આવ્યા હતા એના કારણે પોઝિટિવ આવ્યો છે. તો જે અત્યારે પોઝિટિવ હોય છે એ વિસ્તારમાં ક્લોઝ કોન્ટેક્ટના તમામ દર્દીઓ છે એ તમામનું અમે સેમ્પલ લઈએ છીએ, અને લક્ષણ નથી હોતા તો પણ પોઝિટિવ આવે છે તો તમે એના પણ હિસ્ટ્રી લઈને તે તમામ લોકોનું પણ અમે સેમ્પલિંગ લઈએ છીએ. કોરોના મહામારી વચ્ચે દિવસરાત ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓમાં પણ કોરોના સંક્રમણનો ભય સૌથી વધુ છે, ત્યારે લોકોની સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા ફરજ ઉપર કાર્યરત પોલીસ કર્મીઓના આરોગ્યને પણ ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. અને પોલીસ કર્મીઓ દ્વારા ફરજ દરમિયાન સર્જાઈ રહેલા સોશિયલ ડિસ્ટન્સના અભાવે હવે પોલીસ કર્મીઓનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું છે. આજે ડીસા ઉત્તર પોલીસ મથકમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ કર્મીઓના શરીરના તાપમાનની ચકાસણી કરવા ઉપરાંત બ્લડ પ્રેશર સહિત અન્ય ચકાસણી કરવા ઉપરાંત જરૂરી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોના વાયરસની મહામારીના કારણે તમામ આરોગ્ય સ્ટાફ, પોલીસ સ્ટાફ અને પત્રકાર મિત્રો સતત કામગીરી કરી રહ્યા છે. તેમાંય પોલીસ સ્ટાફની તો કામગીરી ખરેખર પ્રશંસનીય છે. 24 કલાક ખડેપગે ઊભા રહેતા હોય છે, રાત દિવસ જોયા વગર સતત કામ કરતા હોય, વધુ ભારણ હોય તેના કારણે તેમનામાં માનસિક સ્ટ્રેસ પણ હોય અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાના કારણે તેઓમાં કોઈ એવી બીમારી ન આવી જાય તે અનુસંધાને અમે આજ રોજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં જે 100 કરતાં પણ વધુ કર્મચારીઓ અધિકારીઓનો ફરજ બજાવી રહ્યા છે તેમનું તમે થર્મલ ગનથી ટેમ્પરેચર માપ્યું, હાઇપરટેન્શન માટે, ડાયાબિટીસ માટેની પણ તપાસણી કરી અને કોઈ પણ સારી મતલબ કે કોરોનાને લગતું કોઈ પણ લક્ષણ જણાય તો એમનું પણ સેમ્પલ લઈ અને તે પ્રમાણેની અમે કામગીરી કરવાના છીએ. લોકડાઉનમાં જે રીતે પોલીસ કર્મીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે તેવી જ રીતે પત્રકારો પણ અત્યારે ખડેપગે તૈનાત છે અને પળપળની ખબર દર્શકો સુધી પહોંચાડી સેવા આપી રહ્યા છે અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. ત્યારે પત્રકારો પણ પોતાની ફરજ દરમિયાન ક્યાંક ને ક્યાંક કોઈકના બાઇટ લેતી વખતે અથવા તો હોટસ્પોટ જેવા સ્થળો ઉપર રિપોર્ટિંગ દરમિયાન સંક્રમિત થવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે ડીસાના આરોગ્ય વિભાગે પણ જિલ્લા આરોગ્ય વિભાગની ખાસ સૂચનાથી ડીસાના પત્રકારોની ચકાસણી અને સેમ્પલ લેવાની વાત કરી છે અને આવતીકાલે ડીસા ખાતે ચકાસણી હાથ ધરવામાં આવશે. અત્યારે બનાસકાંઠામાં કોરોના વાયરસ અંતર્ગત સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે. તેમાં એ સિમ્પટોમેટિક મતલબ કે કોઈ પણ લક્ષણ ન હોય તો પણ પોઝિટિવ નીકળે છે તેવા ઉદાહરણ મળ્યા છે. તે અનુસંધાને અમે ડીસામાં જે પત્રકાર મિત્રો છે તેમને પણ એકસાથે જે સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી અથવા સાથે સમૂહમાં ફરતા હોય છે તેવા પત્રકાર મિત્રોનું પણ અમે સેમ્પલ લેવા માગીએ છીએ, તો એમને સમજાવીને અમે કાલે કાર્યક્રમ રાખ્યો છે. તો તેમાંથી જે સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હોય અને એકબીજા સાથે વધારે રહેતા હોય અથવા કોઈ ભીડભાડવાળી જગ્યાએ જતા હોય તેવા પત્રકાર મિત્રોનું પણ અમે સેમ્પલ લેવા માગીએ છીએ અને કાલે એના માટે પણ કાર્યક્રમ રાખેલ છે.